માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચાર પંચમહાલથી. બ્યુરો રિપોર્ટ ભાવિન પરમાર સાથે. પંચમહાલમાં ઝીમીરા રિસોર્ટની ચોગાની મહેફિલમાંથી ઝડપાયેલા ધારાસભ્યએ કહ્યું કે હું તો પાવાગઢ દર્શન કરવા આવ્યો હતો. ખેડા જિલ્લાના માતરમાં ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને 7 મહિલાઓ સહિત કુલ 26 વ્યક્તિઓ હાલોલના શિવરાજપુરમાં આવેલ ઝીમીરા રિસોર્ટમાં ચોગા રમતા રંગે હાથ પંચમહાલ LCBએ ઝડપી લીધા છે. પોલીસે 3.80 લાખ રોકડા અને 1.15 કરોડની 8 ગાડીઓ અને 6 બોટલ વિદેશી દારૂ કબજે લીધો છે. ઉલ્લેખનીય છે કે ચુગાની મહેફિલ માણતા ઝડપાયેલા ધારાસભ્ય એક તબક્કે મીડિયાના કેમેરા સામે મોઢું છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વહેલી સવારે પોલીસ લઈ જઈ રહી હતી ત્યારે પત્રકારોએ દરોડા અંગે સવાલ પૂછતા ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ પોતાના બચાવમાં નિવેદન આપ્યું હતું કે હું પાવાગઢ દર્શને આવ્યો હતો. આ દરોડામાં પોલીસે 7 મહિલાઓ સહિત 26ને ઝડપી પાડ્યા હતા. રિસોર્ટમાં કેસીનો જેવી મહેફિલો યોજાઈ હતી, પોલીસને પ્લેઇંગ કાર્ડ અને સાથે કોઈન પણ મળી આવ્યા હતા. પોલીસે રાતભર કરેલી કાર્યવાહી બાદ સવારે તમામને પાવાગઢ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. જો કે કેસરીસિંહ પોતાના બચાવમાં કહ્યું હતું કે હું તો પાવાગઢ માતાજીના દર્શને આવ્યો હતો અને રાતે અહીંયા રિસોર્ટમાં આવ્યો. હું બહાર ઊભો હતો એટલામાં પોલીસ આવી એમાં સંડોવાઈ ગયો. જુગાર રસિયાઓ પાસે 6 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી, જે જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે તમામની તપાસ કરતા 3.80 લાખ રોકડા મળ્યા હતા. પોલીસે પ્લાસ્ટિકના કોઈન, પત્તાની કેટ અને કુલ 8 વાહનો કબજે લીધા છે. આ તમામ લોકોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, HBN ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. ગઈકાલે એલસીબી પંચમહાલ જિલ્લાની ખબર પડતા પાવાગઢ પોલીસ સ્ટેશનનું શિવરાજપુર આઉટપોસ્ટની બાજુમાં જે ઝીમીરા રિસોર્ટ છે ત્યાં જુગાર રમાય છે તે માહિતી આધારે એ તો એસીબી કે મારી સાથે પાવાગઢ પોલીસની ટીમે જુગારની રેડ કરેલી. એ જુગારની એ રેડ દરમિયાન ટોટલ 25 આરોપીઓ જુગારની રમતમાં મળી આવેલા. મુદ્દામાલની રીતે જોઈએ તો એમાં ટોટલ રોકડ રૂપિયા 3,89,440 રોકડ રકમ પકડાઈ હતી. 1 લેપટોપ, 5,80,000 કિંમત અને 8 4-wheel વાહનો જે પણ આ જુગારના કામે કબજે કરવામાં આવ્યા છે એની કિંમત 1,06,00,000 થવા જાય છે. અને એકંદરે જોવા જઈએ તો 1,15,72,440 મુદ્દામાં કબજે કરવામાં આવ્યું છે. જે 25 આરોપી છે એ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર દ્વારા કલમ 5 મુજબ કરી ખાલી બોટલો પણ મળી હતી. ના, દારૂ ની ખાલી બોટલ નથી, ખરેખર ભરેલી બોટલો છે. 9 બોટલો છે એ મળી આવેલી છે. સીલ પેક અકબંધ છે અને એનો પણ અલગથી ગુનો થવા જઈ રહ્યો છે. અને મેનેજરે જે લોકોને આ રૂમ એલોટ કર્યા હતા, જે હર્ષદ પટેલ જેના નામનું નામજોગ વોરંટ હતું અને એમને ત્યાં રેડ કરવામાં આવ્યું. જુગાર જે કોઈન છે, અલગ અલગ રૂપિયાના, 100 રૂપિયાના, 200 રૂપિયાના એવા કોઈન છે એ સાથે રાખીને કોઈનના આધારે ગજી પડતાનો જુગાર. સર, કેટલા સમય ત્યાં રિસોર્ટમાં જુગાર ચાલતો? કારણ કે અમને જે રીતે માહિતી લગભગ અમને ગઈકાલે જ એસીબીને જાણ કરી છે અને ગઈકાલે જ તાત્કાલિક રેડ કરવામાં આવી છે. પરંતુ એટલું કહી શકાય કે જે રીતે રૂમ બુક થયા છે ગઈકાલથી જ થયું છે, પટેલના નામે. એટલે સવારમાં જ એમના નામે રૂમ બુક થયો છે. એટલે સંભવત આજથી જ ગઈકાલ થઈ ગયો હતો. યુવતીઓ છે એ પણ જુગાર રમવામાં મદદમાં હતી એવું અને તેમને પણ યુવતીઓને પણ જુગારના ગુના. હા,
નાગરિકતા બાબતે પણ તપાસ ચાલુ છે અને એની પણ ધરાશાની કાર્યવાહી કરવામાં આવશે. સર, આજે હર્ષદ પટેલ આપની વાત કરી, એટલે હર્ષદ પટેલ કોણ છે, ક્યાંથી બિલોંગ કરે છે, અહીંયા કઈ માટે આવ્યા હતા, કઈ કોઈ વિગત? હર્ષદ પટેલના નામે બુક થયેલું છે અને તે પોતે રહેવાસી સબરી વાટિકા સોસાયટી અમદાવાદના છે અને એમના નામે આ બુક થયેલા. જે અકબંધ બોટલો મળી આવેલી છે નવ, તેનો પણ અલગ છે. ધોરણસરની તપાસ થશે અને જે કાર્યવાહી પ્રોસિજર પૂરી થશે તો જુગારધારાનો ગુનો છે એ બેરેબર છે, જામીન પાત્ર છે, યોગ્ય જામીન રજૂ થયું, જામીન મુક્ત કરવામાં આવશે. સીસીટીવી તપાસવામાં, સીસીટીવી હતા કે કેમ એ બાબતે એ પણ તપાસનો વિષય, એ પણ અમે તપાસ મળી આવે છે. ખરે છે, હજી એ તપાસ હજી તો ખાલી પ્રાથમિક રેડ છે, તપાસ છે એ બાબતે અત્યારે હેન્ડઓવર કરવામાં આવી છે. તપાસના કારણે જે જે પુરાવા લેવાના છે તમામ પુરાવો તેમાં એકત્રિત કરવામાં આવશે અને સીસીટીવીના પુરાવા પણ લેવામાં આવશે. માનો કે મેડિકલ તપાસ થઈ એમાં આલ્કોહોલનું પ્રમાણ જો આ ધારાસભ્ય અથવા તો જે 21 લોકોને પકડ્યા છે તો પછી કઈ ગુનો દાખલ કરાયો? એ ડિપેન્ડ અપોન મેડિકલ ઓપિનિયન, મેડિકલ કરાવવામાં આવ્યો છે. મેડિકલ માં જો કોઈ એવો રિપોર્ટ આવશે આલ્કોહોલ લીધાનો કોઈ જણાવવામાં આવશે તો જે 25 આરોપીઓ છે તેના બ્લડમાં એ આલ્કોહોલના પરસેન્ટેજ આવશે એમના વિરોધમાં. એ ગુનામાં આપણે ફરીથી ધરપકડ કરવામાં આવશે. એ વખતે અલગ જે ગુનો જેના નામે જામીન પાત્ર ગુનો છે, સુગારધારાનો જે ગુનો છે 4-5 મુજબ ગુનો છે. યોગ્ય જામીન રજૂ કરે છે આરોપીઓ, જામીન પત્ર બોટલ મળી આવી, તપાસ થઈ છે, બરી બરી વાત છે. ત્યાં આગળ જો એ લોકો 21 લોકો બેઠા હતા, જુગાર પણ રમ્યા હતા, ત્યાંથી પોલીસ ને દારૂ પણ મળી આવે છે, તો માત્ર કેમ ખાલી પજેશન નો અને જુગાર નો, દારૂ નો કેમ કેસ કોઈ દાખલ ન કરવામાં આવે? દારૂ નો કોઈ ગુનો દાખલ, દારૂ પીધેલી આરોપ એવો કોઈ ગુનો દાખલ પણ વ્યક્તિ પીધેલી હોય પ્રથમ દ્રષ્ટિએ જણાયેલું છે. બોટલો છે એ અકબંધ મળી આવેલી, બીજા રૂમ માંથી મળી આવેલી છે અને સામાન માંથી મળી આવેલી છે, એટલે જે પોઝેશન નો ગુનો છે એ દાખલ થયો છે. અને તેમ છતાં અમે બધાનું મેડિકલ ચકાસણી કરેલ છે. સાહેબ, દારૂનો ગુનો કોના સામે દાખલ કરવામાં આવ્યો? ચકાસણીના આધારે જો યોગ્ય સર, ખાલી એક છેલ્લો સવાલ એ જાણવું છે, પોઝેશન નો ગુનો કોની કોની સામે દાખલ કરવામાં આવ્યો છે? હર્ષદભાઈ વાલજીભાઈ પટેલ છે જેમના સામાન માંથી બોટલો મળી આવી છે એમના વિરુદ્ધનો ગુનો. અને સાહેબ, દારૂનો ગુનો કોના કોના સામે દાખલ કરાયો? દારૂનો ગુનો જે વાત કરો છો, પ્રોહિબિશન પોઝેશન કહો છો કે પોઝેશન એક દારૂનો પોઝેશન એ કોની સામે? હર્ષદભાઈ સામે, હર્ષદભાઈ પટેલ જે છે એમના વિરુદ્ધ. અને કિશોરસિંહ સામે કયો ગુનો દાખલ કરવો? કિશોરસિંહ સામે જુગાર, કિશોરસિંહ અને બીજા બીજા ખરેખર કિશોરસિંહ નથી નામ, એનું બીજું છે કેસરીસિંહ નામ છે. કેસરીસિંહ એફઆઈઆર મુજબ તમારી પાસે એ કોપી હશે તો એ તમામ વિરુદ્ધમાં જુગાર દ્વારા કલમ 4-5 મુજબનો નિયો સાઉન્ડ નિયો સાઉન્ડ કરવા આજે રિપોર્ટ છે એના અગાઉ પણ આ પ્રકારનો ગુનો દાખલ થયેલો છે એ જોઈશું, અમે રેકોર્ડ તપાસશું. જો આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ અગાઉ પણ ત્યાં થઈ હશે તો પોલીસ રેકોર્ડ ઉપર હશે તો એને પણ આ ગુનાના કારણે તપાસીને એના સાથે સામે રાખવામાં આવશે.